મિત્રો, આજે આપણે પાઠ બે આપણી આસપાસ શું એટલે કે પૃથ્વીના આવરણ એના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો કે ધ્વનિલ એની મમ્મી સાથે બગીચામાં ફરવા જાય છે અને ફરતા ફરતા એ ધ્વનિના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે એ એની મમ્મીને પૂછે છે કે મમ્મી, આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે? અને તરત જ એ ધ્વનિની મમ્મી એને પ્રશ્નનો જવાબ આપે છે અને કહે છે કે આ સૂર્ય છે. સૂર્યને જેમ આપણે કુટુંબ છે એમ સૂર્યને પણ પરિવાર છે, જેને સૌર પરિવાર કહીએ છીએ. અને આ સૂર્યની આસપાસ 9 ગ્રહો ફરે છે, એમાંનો એક ગ્રહ પૃથ્વી છે અને એ પૃથ્વી પર આપણે રહીએ છીએ. અને પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે અને સૌર પરિવારના અંદર બધા જ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, હવા અને પાણી એ એકમાત્ર પૃથ્વી પર જ છે. તો કે પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે અને સૌર પરિવારની અંદર બધા જ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી હવા, પાણી અને તાપમાન એ એકમાત્ર પૃથ્વી પર જ છે. બીજા કોઈ ગ્રહ પર સજીવ સૃષ્ટિ શક્ય નથી. હવે આ પૃથ્વી, એવું કહેવાય છે કે આ પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડેલી છે અને જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે એક અગનગોળા સ્વરૂપે હતી અને આ અગનગોળો ઠંડો પડતા પડતા વર્ષો, અબજો વર્ષો લાગ્યા હતા. અને જેમ જેમ ઠંડો પડતો ગયો તેમ તેમ તેના અમુક તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, અમુક તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા અને અમુક તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. હવે જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા હતા એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ. ત્યારબાદ જે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા હતા એને આપણે જલાવરણ કહીએ અને જે વાયુ સ્વરૂપમાં જે તત્વોનું રૂપાંતર થયું હતું જેને આપણે વાતાવરણ કહીએ છીએ. વળી રહેવા માટે જમીન, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જે સજીવ સૃષ્ટિનું નિર્માણ થયું, વિકાસ પામી સજીવ સૃષ્ટિ, જેને આપણે જીવાવરણ કહીએ છીએ. તો કે પૃથ્વીના 4 આવરણો થયા. તો પૃથ્વીને કેટલા આવરણો છે? 4. તો વિદ્યાર્થી મિત્રો, કે પૃથ્વી પર મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. એમાં આપણે હવે મૃદાવરણ વિશે માહિતી મેળવીશું. મૃદ એટલે કે માટી અને આવરણ એટલે પળ, એટલે કે માટીનું પળ. તો કે પૃથ્વીની સપાટી પર ના જે ભૂમિ ભાગો છે જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ મૃદાવરણ એ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી, કે ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી એને આપણે ખડકાવરણ અથવા ઘનાવરણ તરીકે પણ ઓળખીએ છીએ અને ઘણી વખત એને શિલાવરણ પણ કહેવામાં આવે છે. શિલા એટલે કે પથ્થર. હવે આ મૃદાવરણ એ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. કેટલા ટકા ભાગ? તો કે પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. આ 29% ભાગની અંદર જમીન, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો આ વગેરે ભૂમિ સ્વરૂપો આવેલા છે. હવે આ પૃથ્વીનો ઉપરનો પોકળો, જે ઉપરનો ભાગ છે એ લગભગ 64 થી 100 કિલોમીટર જેટલો જાડો છે. કે પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે
સરોવરો, તળાવો, નદીઓ આ વગેરેનો સમાવેશ થાય છે। હવે પૃથ્વી પર જે વિશાળ જળરાશિ ધરાવતા ભાગો છે જેને આપણે મહાસાગર તરીકે ઓળખીએ છીએ કે જે વિશાળ જળરાશિ ધરાવતા ભાગો આવેલા છે પૃથ્વી ઉપર એને આપણે મહાસાગર તરીકે ઓળખીએ છીએ। અને પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે, કેટલા? તો કે ચાર। એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર। હવે કેટલી જગ્યાએ 10 થી 11 કિમી ઊંડી ખાઈઓ પણ આવેલી છે, જેમ મૃદાવરણની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાન પ્રદેશ હોય છે એમ આ જલાવરણમાં પાણીની અંદર, પેટાની અંદર પણ આ બધા તત્વો હોય છે। ત્યાં પાણીની અંદર પણ મેદાનો, ખીણો, પર્વતો વગેરે આવેલા હોય છે। હવે પૃથ્વી પરનું 97% પાણી જે દરિયાની અંદર આવેલું છે અને એ પાણી કેવું છે? ખારું છે, એટલે કે પીવાલાયક પાણી, મીઠું પાણી એકદમ ઓછું છે। કે 3% પાણી છે એમાંથી અમુક ભાગ ઉપર આપા, અમુક ભાગ છે એ ધ્રુવ વિસ્તારો અને ઊંચા પર્વતો ઉપર આવેલું છે જે બરફના રૂપમાં છે। બાકીનું 1% પાણી જ માત્ર પીવાલાયક છે। હવે મીઠા પાણીનો મુખ્ય આધાર વરસાદ છે અને આ વરસાદ માટેનો ભેજ એ સમુદ્રમાંથી આવે છે। હવે આ સમુદ્ર એ આપણને અનેક રીતે ઉપયોગી છે, કે પહેલું તો સમુદ્રમાંથી આપણને માછલા, મીઠું, રસાયણો, ખનીજો વગેરે મળે છે। પછી સમુદ્ર નો ઉપયોગ આપણે જળમાર્ગ તરીકે કરીએ છીએ, કે વિદેશની અંદર વેપાર કરવા માટે આ જળમાર્ગનો ઉપયોગ કરવામાં આવે છે। અને સમુદ્રની ભરતીમાંથી વિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે। આમ આ જલાવરણ આપણને અનેક રીતે ઉપયોગી છે। તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરના ચાર આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। એમાં આપણે પહેલું મૃદાવરણ અને જલાવરણ ભણ્યા। મૃદાવરણ એટલે કે પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને આપણે મૃદાવરણ કહીએ છીએ, જ્યારે જલાવરણ એટલે કે પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને આપણે જલાવરણ કહીએ છીએ। આગળના બે આવરણો છે એ હવે પછીના પિરિયડની અંદર આપણે ભણીશું।